બ્રહ્મસભાની અંદર વાતો કરવીને એના માટે આ ચકલીની જીવેને ટૂંકી પડે. આ સભા માપ પટ્ટીથી માપવા જઈ ને તો મપાય એવી નથી. આટલા ભાઈ આટલાની એમ કહેશું ને તો એના માટે આપણે તદ્દન ખોટા પડશું એવી આ સભા છે. આ કથા નથી, આ કોઈ મહામોટો મહોત્સવ નથી, પણ શું છે? શિબિર છે. આનું નામ છે શિબિર છે. શિબિરમાં શું કરવાનું હોય? પોતાની અંદર રહેલા દોષો એને બહારે કાઢી અને પ્રદર્શિત કરવાના હોય. જ્યારે આજે પોતાની અંદર રહેલા ગુણો હોય ને એને સૌ લોકો પ્રદર્શિત કરતા હોય છે, શિબિર એને કહેવાય. આજે મહારાજની અંદર રહેલું જે નિર્માણીપણું હતું આપણી અંદર તો નથી, પણ આપણે વડેલા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અંદર અને આ જે બ્રહ્મસભાની અંદર બેઠેલા છે જે મુક્તો એના આપણે દર્શન કરીએ છીએ એની અંદર કેટલું નિર્માણીપણું છે એને આપણે આપણી આંખથી ત્યાં નહીં જોઈ શકીએ, પણ જરાક ઝાંખી કરીએ. પ્રગટ પુરુષોત્તમ નારાયણ જ્યારે ભારતભરનું પરિભ્રમણ કરતા કરતા જ્યારે જૂનાગઢની અંદર આવ્યા ને, ત્યારે દામોદર કુંડની અંદર સ્નાન કરી રાધાદેરીએ દર્શન કરી આગળ નીકળી અને ગોધા વાવે આવતા ધર્મશાળાની અંદર ત્યાં મહારાજ નજીક આવ્યા છે. ત્રણ દિવસ સુધી રાધાદેરીએ ભૂખ્યા ને તરસ્યા ત્યાં છે. ત્રણ દિવસના ઉપવાસી છે. સવારનો સમય છે, બ્રહ્મભોજનનું ત્યાં આયોજન રાખેલું છે. નીલકંઠવર્ણી ત્યાં સવારની અંદર આવ્યા છે. પંક્તિનો સમય છે, મહારાજ ત્યાં બેઠા છે. ત્યાં એક વૈરાગી આવી અને મહારાજને કહીધું કે ઉઠ. અજાણ્યો જાણી અને મહારાજને ઉઠાડી મૂક્યા. ઉઠ પ્રભુ, એકદમ નિર્વાણ અને નિર્ખાલસતાથી ઊભા થઈ ગયા. જઈ અને બીજી બાજુ જ્યાં એક મોટી પંક્તિ થઈ ગઈ હતી ને ત્યાં જઈને એક પતરાડું લઈને બેઠા. ત્યાં વૈરાગી પાછા જઈને ત્યાં જઈને મહારાજ જે પતરાડું રાખેલું હતું ને પતરાડું હાથમાંથી લઈ લીધું. અડધું પતરાડું મહારાજના હાથમાં રહી ગયું ને અડધું પતરાડું વૈરાગીના હાથમાં રહી ગયું. ત્યાં ઉઠીને મહારાજ ત્રીજી જગ્યાએ બેઠા. ત્યાં જઈને કે બેઠો છે, અહીંથી ઉઠાડ્યો અહીં બેઠો, વરી પાછો ઉઠતો નથી. ઉઠ અહીંથી, અહીં તો અમારી પંક્તિ થશે, તું અહીં નહીં શોભે, તું અમારો નથી. મહારાજ કાંઈ જ ન બોલ્યા અને ઊભા થઈ ગયા. ઊભા થઈ અને હવે મહારાજ ચોથી જગ્યાએ બેઠા. ચોથી જગ્યાએ બેઠા ને એટલે ઓને એમ થયું કે ના પાડી છે, તેમ છતાં આવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએથી ચોથી જગ્યાએ જઈને બેસે છે, માનતો નથી. શું સમજે છે એની, આ તો અમારી જગ્યા છે. ત્યાં જઈને પાછું આમ આંખમાં ક્રોધ લાવી ક્રોધાવેશમાં હાથ લાંબા કરી અને બોલવા માંડ્યો, ઉઠ અહીંથી, ખબર નથી પડતી તને, ના પાડીએ છીએ. હે, આ બ્રહ્મભોજનનું ટાણું જોઈને ભૂખ્યો જોયો છો એટલે આવીને અહીં બેસી ગયો છો, ઉઠ અહીંથી. મહારાજ ઊભા થઈ ગયા. એ જ અડધું તૂટેલું પતરાડું લઈ અને પાણીનું કમંડલું લઈ અને પાંચમી જગ્યાએ બેઠા. ત્યાં ગયો, તૂટેલું પતરાડું પાછું ઉપાડવા માટે વૈરાગી બાવા ત્યાં ગયા તો મહારાજે પતરાડુંને સંતાડ્યો, અડધું પતરાડાને સંતાડે કે કદાચ મને જો ભોજન મળી જાય ને તો અડધા પતરાડામાં જમી લઈશ, એમ કરીને દોડીને વૈરાગી ત્યાં ગયો છે. દોડતો ગયો ને પતરાડું બચાવવા ગયા ને ત્યાં મહારાજના હાથમાં રહેલું જે કમંડલની અંદર પાણી હતું ને એ ઢોળાઈ ગયું. પાણી પર ઢોળી નાખ્યું તો એ પાણી ક્યાં ના બાપનું હતું, તો પાણીએ ઢોળી નાખ્યું. કાંઈ જ ન બોલ્યા, મુખની રેખા પણ ન બદલી, જરાય ઝાંખપ પણ ના આવી. હે, એવી ને એવી બ્રહ્મની મસ્તીમાં મહારાજ છઠ્ઠી જગ્યાએ જઈને બેસ્યા બેઠા. ત્યાં જઈને વૈરાગી કે માનતો નથી, ઢોળાયેલું પાણી હતું ને ગોધા વાવમાં જઈ ફરીવાર ભરી અને પાંચમી જગ્યાએ મહારાજ બેઠા છે. વરી વૈરાગી ત્યાં ગયા, ઉઠી કે બેઠો હજે કે માનતો નથી ને. પછી વૈરાગીએ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠતા હતા ને ન માન્યા ને, ત્યારે પંક્તિની અંદર પીરસનારા ને વૈરાગીઓએ જાહેરાત કર્યો કે બધાને પીરસજો, પણ આ એક નવો આવ્યો હોય ને એને કોઈ પીરસજો નહીં. કેટલું હડાહડ અપમાન કહેવાય, બોલો, પીરસજો નહીં. હવે મહારાજ પંક્તિના છેડે બેઠા છે અને બધાને ભોજન પીરસાય અને જ્યાં ત્યાં જાય ને ત્યાંથી પીરસનાર પાછા વળી આવે. મહારાજ ત્યાં ને ત્યાં બેઠા જોયા રાખે. પંક્તિ જમીને ઊભી થઈ ગઈ.
બધું ખાલી થઈ ગયું પણ મહારાજ પતરારું લઈને બેઠા છે. એટલે વરી પાછા જઈને કે શું બેઠો છે, મળનાર નથી. એટલે પ્રભુ નિર્માની થઈને બોલ્યા કે તમે બધા જમી લીધું ને, કંઈક વધ્યું ઘટ્યું હોય ને તો પણ આપજો, એ તો આપશો ને, આવું બોલ્યા. એટલે આલા બધા ઉઠી કે એ પણ નહીં મળે. એટલે મહારાજ વરી પાછા ઊભા થઈ ગયા, છઠ્ઠી જગ્યાએ ઊભા થઈ. અને પછી તો ક્યાં જઈને બેસે, પંક્તિ નથી, બધું ખાલી થઈ ગયું. મહારાજે ધર્મદાસની જગ્યાની ડેલીમાં જઈને બેઠા કે કદાચ હજી આપશે, દયા આવશે ને તો હજી પણ આપશે. તો મારે ત્યાં જઈને બેઠા, પણ એને તો પોતાની જગ્યામાંથી એને કાઢી નાખવા હતા. વરી પાછી વૈરાગી ત્યાં જઈને કે જો દયા હોય ને તો કંઈક મને આપજો, થોડુંક આપશો ને તો ચાલશે, મને સંતોષ છે. એટલે ઠઠ્ઠા વસ્કરી કરવા લાગ્યા. અને મહારાજને કહે કે જાય કે ભૂખ્યો થયો હોય ને તો ગામમાં જઈને ભીખ માગીને ખાઈ લે, અહીં નહીં મળે. મહારાજ ઊભા થઈ ગયા. હો, એવા ને એવા જેવા આવ્યા હતા ને નિર્માણીપણું હતું ને, એવું જ નિર્માણી મુખપણું લઈ અને મહારાજ ત્યાંથી આનંદમાં ને આનંદમાં ત્યાંથી નીકળ્યા છે. હે જીવે સમાયા અક્ષરયાક્ષરોમાં, વ્યાપી રહ્યા જે સચરાચરોમાં. જીવે સમાયા અક્ષરયાક્ષરોમાં, વ્યાપી રહ્યા જે સચરાચરોમાં. જીવ ઈશ્વર માયા, હે ક્ષર અક્ષરમાં વ્યાપી રહેલા, સચરાચર અણુ અણુની અંદર જે વ્યાપી રહેલા છે. હે આપે સહુને જે આહાર, તે ઉઠ્યા તે તાં સાત વાર. જે સૌને આહાર આપે છે, એ આજે આહાર લેવા માટે પંક્તિમાંથી સાત સાત વખત ઉઠ્યા. હે કેટલું નિર્માનીપણું. હે સ્વ ઈષ્ટ જેના અપમાન સાખે, સ્વ ઈષ્ટ જેના અપમાન સાખે, તેના મળેલા સિદ્ધમાન રાખે. આપણે કોના છીએ, એ જ આપણે દરરોજ દર્શન કરીએ છીએ. ઘનશ્યામ મહારાજના કેવા રૂડા રૂપાળા, આવડું મોટું વિરાટ સ્વરૂપ. એ જ ઘનશ્યામ મહારાજ એક દિવસ એ ગોધાવાવની અંદર સાત સાત વખત પંક્તિમાંથી ઉઠ્યા હતા. એ નિર્માની ભગવાનના કોણ છીએ, કોણ છીએ, આપણે છીએ. તો પછી આપણને માન શોભે ન શોભે, મને ને તમને આપણને બધાને આ બધું શીખવાનું છે. સ્વામી સદા છે નિર્માની જેના, શિષ્ય ન શોભે અભિમાની તેના. શોભે ન શોભે. આજે આપણે આ શિબિરની અંદર જ્યારે ત્રણ ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ, પહેલે દિવસ જ્યારે આપણા મહંતભાઈ એ સભાની અંદર આવ્યા, હે ત્યારે ભગવાનના દર્શન કરી, વક્તાના દર્શન કરીને અહીં અડધે સુધી પહોંચ્યા ને, તો બે હાથ આમ મોક, જાણે કે આમ હું પેલી ગાદીવાળાને મળી લઉં. ગાદીવાળાને એમ કે હું મહંતભાઈને પેલી મળી લઉં, તો ઊભો થઈ ગયો. આ છે નિર્માનીપણું. હે આ છે નિર્માનીપણું. ને જો આપણા પરમ પૂજ્ય જે ગાદીવાળા છે, આપણા ગુરુ છે, એની અંદર કેટલું નિર્માનીપણું, કેટલી એને મોટાઈ અને કેટલું ઊંચું એને પદ આપ્યું છે મહારાજે, તો એમ છતાં કેટલું નિર્માનીપણું. જો અહીંયાથી ઊભું થવું હશે ને, તો આ સેવક બાયુ હશે અને પૂછશે, બેન હવે જાશું? નહીતર એને શું કહેવાનું હોય, ચાલો આપણે જઈએ, આવું ના કહેવાનું હોય. આ છે નિર્માનીપણાનો શબ્દ. અને આજે એની જગ્યાએ તમને તો ખબર નથી, પણ હું મારું કહું, મહારાજને તો આખા ડગાવતા હતા. મને તો આખા ડગાવે કે ન ડગાવે, મારું કપડું જો ડગાવે ને તો મને લાગી જાય. આપણું આજે આવું છે, આપણે તો ન ડગાવી હગાય, પણ આપણા કપડાને ન ડગાવી હગાય અને આપણે દુઃખ લાગી જાય. આ ન લાગે ત્યારે સમજવું કે આપણા જીવનની અંદર નિર્માનીપણું આવ્યું છે. અને આવા નિર્માનીપણાના ગુણ કેળવતા કેળવતા, શીખતા શીખતા મારા જીવનની અંદર આવે ને, એ જ અભ્યર્થના સાથે સૌને ફરીવાર જય શ્રી સ્વામિનારાયણ.